તો આપણને બધાને ખબર છે આહાર એટલે ખોરાક, કે આપણે જે પણ ખાઈએ છીએ. તો પ્રકાર એકમાં આપણે જુદા જુદા ખાદ્ય પદાર્થોની માહિતી મેળવી, કે જુદા જુદા ખાદ્ય પદાર્થોની યાદી તૈયાર કરી. ભારતના વિવિધ ભાગોમાં જુદા જુદા આહાર ખવાતા હોય છે અને જુદા જુદા ખોરાક ખવાતા હોય છે, તો એના વિશે આપણે નકશામાં એ માહિતી મેળવી શકીએ છીએ. ખોરાકમાં મુખ્યત્વે જોઈએ તો રોટલી હોય છે, શાકભાજી હોય છે, ભાત હોય છે, દાળ હોય છે. એના સિવાય વિશિષ્ટ વસ્તુ જેવી કે ઇડલી હોય છે, માછલી હોય છે, સાઉથ ઇન્ડિયન પંજાબી આવી વસ્તુઓ પણ બનતી હોય છે. એના માટે આપણે એવી એક પ્રવૃત્તિ જોઈએ. તો ખરેખર આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી, આપણે આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો લઈએ છીએ. બીજા ખાદ્ય પદાર્થોમાં એવી રીતે બીજી ખાદ્ય પદાર્થોમાં બીજી કોઈ વસ્તુ પણ લેતા હોય છે, જેમ કે માછલી વાનગી અથવા તો કોઈ શાકભાજી. હવે આપણે જોઈએ એના સિવાય પણ આપણા ખોરાકમાં બીજા કેટલી વસ્તુ દહી છે, શાક, માખણ, અથાણું જેવા વસ્તુઓ આપણે લેતા હોય છે. કેટલાક ઉદાહરણો આપણે જોઈશું. તો પ્રકરણમાં દર્શાવીએ આપણે અલગ અલગ રાજ્યના ખોરાક વિશે માહિતી મેળવીએ છીએ. જેવા કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આપણે ક્યારેક કોઈ જગ્યાએ આપણને મન ભાવતી વસ્તુ ખાઈ શકતા નથી. ધારો કે આપણે કોઈ જગ્યાએ જઈએ છીએ અથવા તો આપણે કોઈ જગ્યાએ પ્રવાસ કરીએ છીએ, તો ત્યાં આપણને જે વસ્તુ હાજર હોય છે તે જ વસ્તુ ખાવી પડે છે. કેટલાકને આ પસંદ નથી પણ હોતું. એટલા માટે હવે આપણે આહારના આ પ્રકારના વર્ગીકરણ કઈ કરી શકીએ, ક્ષેત્ર રાજ્યની મારફતે વર્ગીકરણ. તો જોઈએ પંજાબ, એમાં અનાજનું ક્ષેત્ર એટલે કે રાજ્ય, અનાજની વસ્તુ, દાળ ઘાસની વસ્તુ, શાકભાજી કે અન્ય. તેની અંદર જોઈએ પંજાબ, પંજાબમાં શું હોય છે, અનાજની વસ્તુમાં મકાઈનો રોટલો, દાળમાં રાજમા કે શાકભાજીમાં સરસવનું શાક અને અન્ય દહીં કે. એવી રીતે જોઈએ આંધ્રપ્રદેશ રાજ્ય, તો અનાજની વસ્તુમાં પાક, દાળ, ઘઉંની રોટલી, બાજરાનો રોટલો, દાળની વસ્તુ તુવેર દાળ, અડદ ની દાળ, શાકભાજીમાં લીલા શાકભાજી અને અન્ય છાશ ઘી કે બધા. એવી રીતે તમે બીજા રાજ્યની પણ યાદી બનાવી શકો છો. તો આ આપણે જોઈએ તો આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોનું આ પ્રકારનું વર્ગીકરણનું કોઈ કારણ હોવું આવશ્યક જ છે, કારણ કે આપણા શરીરની વિશિષ્ટ ઉદ્દેશ માટે આપણે આ લેતા હોઈએ છીએ. આ વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે, તો આપણે જાણીએ છીએ કે દરેક વસ્તુ એક અથવા વધારે વસ્તુની બનેલી હોય છે. કોઈ વસ્તુ એક વસ્તુની તો બનેલી હોય છે, પરંતુ જો આપણે શાકભાજી બનાવીએ તો એમાં બે ત્રણ બીજા ઘટકો ઉમેરતા હોઈએ છીએ, એટલે કે બે ત્રણ વસ્તુ બનતી હોય છે. તો આપણા આહારમાં જે એટલે કે આપણા ખોરાકમાં શરીર માટે જે જરૂરી કેટલાક આવશ્યકતાઓની ઘટકોની જરૂર પડે છે, જેવા તેને આપણે પોષક દ્રવ્યો કહીએ છીએ, જેવા કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ. આ ઉપરાંત આપણા આહારમાં બીજા પાચક રેશાઓ અને પાણી પણ સામેલ હોય છે. તો શું આ બધા ખાદ્ય પદાર્થો, આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે? આ બધા જે ખાદ્ય પદાર્થ છે એ પોષક દ્રવ્યો એમાં રહેલા હોય છે? તો કેટલાક સામાન્ય પદ્ધતિથી આપણે આ જાણી શકીએ છીએ. કાચી સામગ્રી અથવા તૈયાર કરેલો ખોરાક એટલે કે રાખેલો ખોરાક, તેની અંદર કેટલા એક અથવા વધારે પોષક દ્રવ્યો છે એ પદ્ધતિથી આપણે જાણી શકીએ. કાર્બોહાઈડ્રેટ એમાં છે, પ્રોટીન છે, તેમાં કોઈ આ પરીક્ષણ કરી એમાંથી આપણે તેનું તારણ મેળવી શકીએ. તો એની અંદર આપણે એક કોષ્ટક બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે આપણે જે ભોજન જે ખોરાક તૈયાર કર્યો છે, કાચો કે રાંધેલો ખોરાક, હવે તેનું પરીક્ષણ કરવા માટે આપણે એમાં જરૂરિયાત પડશે આયુર્વેદિક કોપર સલ્ફેટ,
તથા કોસ્મિક પોઝિટિવ સોડાના દ્રાવણ આ ત્રણ અને એના સિવાય એક્ટુ અને બીજું ડ્રોપરની પણ જરૂરિયાત પડશે. આ પરીક્ષણ આપણે કોઈ તૈયાર કરેલું ભોજન અથવા તો કાચા સામગ્રીમાં એનું પરીક્ષણ કરી શકીએ છીએ અને એ કર્યા બાદ તમે આ તારણને એક પુસ્તકમાં લખી શકો છો. જ્યારે તમારું પરીક્ષણ તેની ઉપર રહેલા ખાદ્ય પદાર્થ પર કરી અને એના પરીક્ષણ તેની લખી અને પુસ્તકમાં નોંધવાનું છે. પરંતુ સાવચેતીપૂર્વક આપણે આ નિરીક્ષણ કરવાનું છે. કોઈ પણ રસાયણને ખાવાનો કે ચાખવાનો પ્રયાસ કરવાનો નથી, કારણ કે રસાયણ ખૂબ જ ઝેરી હોય છે. જો જબરથી દ્રાવણ તૈયાર કરી તે દ્રાવણ તૈયાર સ્વરૂપે ના હોય તો તેને દ્રાવણને બનાવવું પડતું હોય છે. હવે એમાં ખાદ્ય પદાર્થોની અંદર આપણે પરીક્ષણ કરી અને તેમાં જોઈ શકીએ છીએ કે તેમાં કાર્બોનેટ હાજર છે કે નહીં. જો કાર્બોનેટ હોય હાજર તો એ ઘણા પ્રકારના હોય છે, જેવા કે ભોજનમાં જોવા મળતા સ્ટાર્ચ શર્કરા એટલે કે ખાંડ ઘનફળ સ્વરૂપે અને કાર્બોનેટ સ્વરૂપે તેમાં સંયોજાયેલા હોય છે. હવે એનું પરીક્ષણ આપણે કરી શકીએ છીએ. એના માટે તમારે ત્રણ પ્રવૃત્તિ કરવાની છે. એક, આયોડીનનું મન દ્રાવણ બનાવવા માટે પાણીથી ભરતી ભરેલી ટેસ્ટમાં ટીચર આયોડીનના કેટલાક ટીપા નાખો, એટલે કે આયોડીન જે છે આયોડીન એટલે મીઠાનું પાણી, એને એ દ્રાવણ તમારે મીઠું ઓગાળી અને પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવી એને પાણીથી ભરતી ટેસ્ટ છે એને ભરતી ભરી દેવાની છે આયોડીનથી અને એની અંદર તમારે બે ત્રણ ટીપા ટીચરના નાખવાના છે. એના પછી બીજા નંબરે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે 100 ml પાણીમાં 2 gram કોપર સલ્ફેટ ઉકાળવામાં આવે છે. એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ જો આપણે બનાવવું હોય તો 100 ml પાણી લઈ એની અંદર માત્ર 2 gram કોપર સલ્ફેટ નાખી અને પછી તમારે પદાર્થ ઉપર ટેસ્ટ કરવાનો છે. એના પછી ત્રીજું છે, 100 ml પાણીમાં 10 gram પૌષ્ટિક સોડા ઓગાળવાથી જરૂરી પૌષ્ટિક સોડાનું દ્રાવણ બની જાય છે. આ આપણે એક પાણી ની અંદર લઈ અને પૌષ્ટિક સોડા જેને આપણે બેકિંગ સોડા પણ કહીએ, પૌષ્ટિક સોડા 10 gram ઉગાડી અને એને દ્રાવણમાં લઈ શકીએ છીએ. આ ત્રણેય કરી અને કોઈ પણ તમે ખોરાકની અંદર કે બનાવી ગાંધેલો ખોરાક હોય અથવા તો કાચો ખોરાક એની ઉપર આ નિરીક્ષણ કરી, કોઈ ત્રણમાંથી એક નિરીક્ષણ કરી તમે એમાંથી શર્કરા કાર્બોનેટ ખનિજ વગેરે તમે એને ઓળખી શકો. Thank you.